કેટલાક દંપતી એવા હોય છે જેને વિખૂટા ઈશ્વર પણ નથી પાડી શકતો. વર્ષોના સહજીવન પછી જ્યારે વિદાયનો વખત આવે છે ત્યારે એ અંતિમ ઘડીઓમાં પણ એમને વિખૂટા પાડી શકાતા નથી. ગોંડલના દંપતી સાથે પણ આવું જ કંઈક થયું. અમર પ્રેમને કોરોના પણ કરી ન શક્યો અલગ. ગોંડલના દંપતીનો અનોખો પ્રેમ છેક સુધી 53 વર્ષ સુધી જીવ્યા સાથે અને મોત આવ્યો તો પણ સાથે મીંચી આંખો. બુચ પરિવારના બંને મોભીની સહવિદાય. ફાસ્ટ લાઈફ વચ્ચે આજે આપણે ઘણા જોડા એવા પણ જોઈએ છે કે જે કેટલાક મહિનામાં પણ વિખૂટા પડી જાય છે. છૂટાછેડા લેવું સાવ રમત થઈ ગયું છે. એવામાં એક દંપતી એવું પણ છે જે હવે તો માત્ર યાદોમાં બચ્યું છે, પણ 53 વર્ષનું સહજીવન વિતાવ્યા પછી જ્યારે આ વયોવૃદ્ધ દંપતીને કોરોના થયો તો અંતિમ ઘડીમાં પણ બંને સાથ નિભાવ્યો. ગોંડલના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતા પરિવારના મોભીને કોરોના આભડી ગયો. 15 દિવસ પૂર્વે બંનેને રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયા હતા. દંપતી આમ તો સંપૂર્ણ તંદુરસ્ત હતું, પણ કોરોનાનો ઘા જીરવી શક્યું નહીં. સૌથી મોટી વાત છે, જ્યારે જ્યોતિષભાઈએ દમ તોડ્યો એ સાથે જ તેમના પત્ની દિવ્યાની બહેને પણ 20 મિનિટમાં જ અનંતની વાટ પકડી. અમને લોકોને જે સિવિલના સ્ટાફનો અનુભવ થયો, સિક્યોરિટીથી માંડીને ડોક્ટર સુધી ખૂબ સારી રીતે કામ કરતા હતા, પણ અચાનક એમની તબિયત વધારે ખરાબ થતા એમને મારા પિતાને પહેલા વેન્ટિલેટર ઉપર લેવામાં આવ્યા. એમની તબિયત સુધારા ઉપર હતી, મધરની તબિયત પણ સુધારા ઉપર હતી, પણ અચાનક 10 દિવસની આ સારવાર બાદ 12મી તારીખની સવારના 6:15 વાગે પહેલાં મારા ફાધરના અવસાનના સમાચાર અમને હોસ્પિટલ સ્ટાફ દ્વારા આપવામાં આવ્યા, અને ત્યારબાદ 20 મિનિટ પછી મધરના સમાચાર આવ્યા. લોકોનું જીવન ખૂબ સરળ હતું. 20 મિનિટના ગાળામાં જ ઘરના બંને મોભીનું મૃત્યુ થઈ જવાથી બુચ પરિવારમાં કલ્પાંત મચ્યો છે. જોકે સૌના મુખે એક વાત તો છે જ કે કેટલું આદર્શ સહજીવન. 53 વર્ષ સુધી આ કળિયુગમાં શાંતિ સાથે જીવ્યા અને જ્યારે અંતિમ ઘડી આવી તો વિદાય પણ સાથે લીધી. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.